विद्यार्थी मित्रों, अरे एजुकेशन में तमारू हार्दिक स्वागत छे। आ वीडियो में आपणे गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा जे द्वितीय एकम कसोटी 2021 में योजवानी छे ते अंतर्गत धोरण 9 विषय विज्ञानी एकम कसोटी नु संपूर्ण सोल्यूशन जोईशुं। तारीख छे 29/12/2021। विभाग ए जोईए। प्रश्न 1, दांडी कूच क्यारे करवामां आवी हती? ऑप्शन तमे स्क्रीन उपर जोईने वांची शको छो। आंसर छे डी, 12 માર્ચ 1930। बीजुं, सर्वोच्च अदालतना न्यायाधीशो अने वडी अदालतना न्यायाधीशनी निवृत्ति वय कई छे? तो जवाब छे डी, 65 અને 62। ત્રીજું, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો આન્સર છે બી, ઓક્ટોબર નવેમ્બર। 4, બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિમીનું અંતર હોય છે? 111 કિલોમીટર। સર્વોચ્ચ અદાલતનું વડુ મથક ક્યાં આવેલું છે? તો મથક દિલ્હીમાં છે। ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનોનો યુગ કયા સમયગાળામાં ગણવામાં આવે છે? તો ગાંધીયુગના આંદોલનોનો યુગ 1920 થી 1947 ના સમયગાળાને ગણવામાં આવે છે। આગળ છે જોડકા જોડો। તો અહીં તમને આન્સર જ અમે આપેલા છે કે લાલા લજપતરાય, તેની સામે જોડકું જે છે એ છે કોફીનની છેલ્લી ખીલી પુરવાર થશે। દાંડી યાત્રા, તો ગાંધીજી, ખાન અફદુર, તો સરહદના ગાંધી, સુભાષચંદ્ર બોઝ, તો ચલો દિલ્હી, એટલે કે સાચા જોડકા જોડીને જ આપેલા છે। આગળ છે મને ઓળખો, હું ઓક્ટોબર થી નવેમ્બર માસ દરમિયાન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છું, તો નિવર્તન ઋતુ। મને લોકશાહીની આધારશિલા ગણવામાં આવે છે? ન્યાયતંત્ર। 10મું, ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપની છે, તો આ વિધાન છે ખરું। આગળ જોઈએ, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કર્કવૃત પર લંબ પડે છે, તો આ વિધાન છે ખોટું। આગળ જોઈએ વિભાગ બી, પ્રત્યેકના બબે ગુણ છે, ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો હતો? તો સાયમન કમિશન હિંદ માટે નિમાયેલું હોવા છતાં હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીય ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજોએ તે ભલામણ સ્વીકારવાની ના પાડી, તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નક્કી કર્યો। આગળ છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂકની લાયકાતો જણાવો। તો લાયકાત છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેણે વડી ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી સેવા બજવેલ હોવી જોઈએ, અથવા કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ, અથવા ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, તે વ્યક્તિ 65 વર્ષ કે તેથી તે કરતા વધુ ઉંમરનો ધરાવતો ન હોવો જોઈએ। આગળ જોઈએ, ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓને કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે? તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે શીત ઋતુ એટલે કે શિયાળો, તે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી વહેંચણી કરેલી છે। ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, માર્ચ થી મે। વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, જૂન થી સપ્ટેમ્બર। નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, તો તે આવશે ઓક્ટોબર થી નવેમ્બર। આગળ છે વિધાનો સમજાવો, ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, તો એ માટેના પોઈન્ટ છે, ભારત લોકશાહી રાષ્ટ્ર છે, ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા અને કેન્દ્ર રાજ્ય વચ્ચે કે રાજ્ય રાજ્ય વચ્ચેના કાર્યમાં થયેલી વહેંચણીમાં વિવાદ થાય તો તેનો ઉકેલ લાવવા તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જરૂર છે। અન્ય મુદ્દા જોઈએ, બંધારણ મુજબ દેશના લોકોને ન્યાયિક પ્રક્રિયામાં ભૂલ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તે જરૂરી છે। દેશમાં ધારાસભા કે કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનો ભંગ ન થાય તેની ચકાસણી જરૂરી છે। આ કાર્યક્ષેત્રમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ કે નિર્ભીક ન્યાયતંત્ર દ્વારા જ થઈ શકે। આમ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે એમ કહી શકાય। વિપક્ષી, પ્રત્યેકના 3 ગુણ છે, ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઋતુ પરિવર્તનની ઘટના માટે ખાસ તો જે સૂર્યની આજુબાજુ પૃથ્વીનું પરિક્રમણ અને પૃથ્વીનું ધરી નમન એ ઋતુ પરિવર્તન માટેનું મુખ્ય કારણ છે। અન્ય વિગતો તમે સ્ક્રીન ઉપર જોઈને વાંચી શકો છો। વિભાગ ડી, માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 4 ગુણ છે, એટલે આન્સર થોડોક તમારે વધારે લખવો પડશે। ટૂંકનો છે દાંડી કૂચ, દાંડી કૂચના જે પોઈન્ટ છે તે તમે સ્ક્રીન ઉપર
વાંચી શકો છો. આગળ જોઈએ, આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં સમજૂતી આપો. તો આબોહવાને અસર કરતા પરિબળો આ મુજબ છે. પહેલું છે અક્ષાંશ, જેના પોઈન્ટ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. બીજું સમુદ્રથી અંતર. સમુદ્રની સપાટીથી ઊંચાઈ. અને છેલ્લું વાતાવરણીય દબાણ અને પવન. છેલ્લો પ્રશ્ન, વડી અદાલતની સત્તાને અને કાર્યક્ષેત્રનું વર્ણન કરો. તો વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને નીચેના ત્રણ અધિકાર ક્ષેત્રમાં વહેંચી શકાય. પહેલું ક્ષેત્ર છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. બીજું ક્ષેત્ર વિવાદી અધિકાર ક્ષેત્ર. અને જો હજી પણ તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ચેનલ પર આવા વિડીયો મુકાતા હોય છે. તો અહીં આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.